ભાવનગર શહેરની ખાનજી વાડ મસ્જિદમાં નાત શરીફ અને ઇસ્લાહી તકરીરનો કાર્યક્રમ યોજાવો નમાઝ મોમિનોની મેરાઝ છે હઝરત સૈયદ કાસિમ મિયા બાબા સાહેબ ભાવનગર શહેરના મજલિસ એ ઇત્તેહાત ઇલેમા દ્વારા શૈની ખાનજી વાડ મસ્જિદમાં નાત શરીફ અને ઈસ્લાહી તકરીરનો કાર્યક્રમ યોજાવો હતો આ કાર્યક્રમમાં પ્રારંભે મશહૂર नातख्या हसन रजा हजरत मौलाना कारी अब्दुल कादिर साहेब नात शरीफ पेश करी है थी त्यारबाद मुख्य वक्ता पीरे तरीकत सैयद कारीम अशरफ अरफियल जिलानी बाबा साहेब प्रासंगिक उद्बोधन करता जणाव्यु के इस्लाम में नमाज रोजा जकात हजनु विशेष महत्व है जेमा खास करीने नमाजे મોમિનોની મેરાજ થાય છે નમાઝ અલ્લાહ અને તેના નેક બંધા વચ્ચે સીધો સંબંધ છે સીધો સંપર્ક થાય છે ને એક બનો એક બનો અને નમાઝ કાયમ કરો તેવો સંદેશો પણ આપ્યો હતો તેમજ ઇસ્લામમાં જે મા બાપના હક વિશે પણ ખાસ જાણકારી આપી હતી ને સમાજ સુધારણા માટે પણ તેમણે હાકલ કરી હતી ઉલ્લેખનીય છે કે હજરત કાસિમ નિયામના ભાવનગર શહેર જિલ્લા સહિતપુરા ભારત દેશમાં અસંખ્ય મુરીદો છે આ કાર્યક્રમમાં ભાવનગર શહેરની અમીપરા મસ્જિદના પેશઈ મામ હઝરત સૈયદ મોમિન અકબર બાપુ શહેરની જુમા મસ્જિદના પેશઈ મામ વસીમ બાપુ બાપુની બાપુનીવાડીમાં આવેલ મસ્જિદના પેશઈ મામ સૈયદ શબીર બાપુ ખાંચીવાડ મસ્જિદના પેશઈ મામ મૌલાન ઈશા હાગા સાહેબ સૈયદ જુદી જુદી મસ્જિદના મહેશય ઇмам સાહેબો મૌલાના સાહેબો સૈયદ સાદા તો તેમજ મોટી સંખ્યામાં નવાઝી ભાઈઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવવા મજલિસે ઇતિહાસદે ઉલેમા ભાવનગર સંસ્થાના પ્રમુખ રઉફ ભાઈ ક્લાસીસ કાડુભાઈ બેલિન આદિલ દૌલા સલીમ ખોલિયા અને ભાઈ અપના સર્વે સહિતના આગેવાનો કાર્યક્રમની સારી જહેમત ઉઠાવી હતી